સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલા રાખવીર સુથારીમાં રહેતું પરિવાર દીકરીને લઈને હોસ્પિટલમાં ગયું હતું અને રાત્રે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી ઘરમાંથી 1.40 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 2.30 લાખના મુદ્દા માલની ચોરી કરી જતા ફફડાટ ફેલાયો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા રામ કબીર સુથટીમાં રૂમમાં રહેતા ઉદ્રવભાઈ તુકારામભાઈ ગતરોજ નોકરી પર ગયેલા અને નોકરી પૂરી કરી સાંજના 6 વાગે ઘરે પરત આવેલા અને તેમની છોકરી પ્રતીક્ષાબેનને ડિલિવરી માટે પત્ની સવિતાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાત્રે હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરો હાથફેરો કર્યો હતો અને કબાટમાં તોડફોડ કરી રોકડ રૂપિયા તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. ઘરમાં ચોરી હોય રાત કો हम लोग हॉस्पिटल में गया था, लड़की का डिलीवरी था, इसके लिए रात को 2-2.5 बजे चोरी हो गया. वो सोना ना आया था 18 से 20 तोला और 1,40,000 रोकड़ थी, ये सब लेकर गया. पुलिस को कुछ जानकारी दी आपने? पुलिस को जानकारी दिया है, तपास कर रहे. પરિવારના મુખ્ય સભ્ય જ્યારે ઘરે જઈને જોયો તો સામાન વેર વિખેર પડેલો હતો. તે જોતા ચોરી થયાની ભનક આવી હતી અને ત્વરિત કડોદરા પોલીસને જાણ કરવામાં આવી. હાલ તો સમગ્ર મામલે ચોરીની ઘટનામાં 1.5 લાખ રોકડા તેમજ સોનાના ઘરેણા મળી કુલ 2.30 લાખના મુદ્દામાલની ચોરીની કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આખી ઘટનામાં એવું છે, ઉદ્ધવ તુકારામ ઘોડકે રામકબીર સોસાયટી ચલથાણ ખાતે એનું મકાન આવેલું છે અને તેમની પુત્રી ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરેલ હતી એટલે તેઓ રાત્રે 12 વાગે સંજીવની હોસ્પિટલમાં જાય છે. તે દરમિયાન એમના ઘરનું મેઇન દરવાજાનો તાળાનો નોકુ ચતોડીને ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરેલ છે અને એમાં લેડીઝ, જેન્ટ્સ અને છોકરાના સોનાના દાગીના 19 તોલા તેમજ રોકડા રૂપિયા 1,40,000ની ચોરી કરેલ છે, જેથી અમે ગુનાવાળી જગ્યાએ જઈને તપાસ કરતા આજુબાજુ ખુલ્લો વિસ્તાર છે અને સમગ્ર ચોરીની ઘટના માટે સ્થળ પર ડોગ, ફિંગરપ્રિન્ટ વગેરે બોલાવવામાં આવેલ છે પણ ચાન્સ પ્રિન્ટ મળેલ નથી. ડોગનો સ્મેલ પણ મળે છે પણ આજુબાજુમાં ખાડી છે, ખુલ્લો વિસ્તાર છે અને સમગ્ર તપાસ અમે કરી રહેલા છે. આ પ્રકારના એમઓથી જે પણ ગુના થયા છે તો ગુના કરવાવાળા આરોપીઓ આ એમઓના અંદર છે, બહાર છે, જે જેલ પર છે, જેના બેલ થયેલા છે, એ રીતે તપાસ પોલીસ કરી રહેલ છે. સીસીટીવી નથી, સિક્યુરિટી વોચમેન નથી, કોઈ જ પ્રકારના ત્યાં કેમેરા પણ નથી. તેમ છતાં અમને જે ઇન આઉટના રસ્તા બહારના ખુલ્લા છે એ પ્રકારે કોણ હોઈ શકે, નજીકના જે પડાવ વગેરે છે એ બધું પોલીસ ચેક કરી રહેલી છે. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત.